વાપીમાં રેલવે દ્વારા ફ્રેટ કોરિડોર પ્રોજેક્ટ હાથ ધર્યો છે, જે માટે બ્રિજની ઊંચાઈ અને પહોળાઈ અડચણરૂપ હોય તેને તોડી પાડી નવો બ્રિજ બનાવવાની મંજૂરી મળી છે। ત્યારે આ બ્રિજને તોડી પાડ્યા બાદ ઈસ્ટ વેસ્ટનો ટ્રાફિક કઈ રીતે જાળવવો તે માટે નવા બ્રિજની કામગીરી પૂર્વે ટ્રાફિક અને ડાયવર્ઝનની બાબતે ધ્યાનમાં રાખવા ડેપ્યુટી કલેક્ટરે અન્ય વિભાગો સાથે સ્થળ નિરીક્ષણ કર્યું હતું। વાપીમાં પસાર થતી પશ્ચિમ રેલવે લાઇન વાપીને ઈસ્ટ અને વેસ્ટ એમ બે ભાગ વહેંચે છે, જેમ માટે એકવાર ઓવરબ્રિજ અને બે અંડરપાસ છે, પરંતુ હાલમાં બ્રિજની મર્યાદા પૂર્ણ થઈ ચૂકી છે અને રેલવે ફ્રેડ કોરિડોર પ્રોજેક્ટમાં બ્રિજની ઓછી ઊંચાઈ નડતરૂપ બની રહી છે। ત્યારે આ અંગે હાલમાં જ આ બ્રિજના સ્થાને નવો બ્રિજ બનાવવાની મંજૂરી મળી છે। આગામી દિવાળી બાદ આ પ્રોજેક્ટ હાથ ધરાશે ત્યારે તે પહેલા ઈસ્ટ વેસ્ટનો ટ્રાફિક કઈ રીતે કંટ્રોલ કરવો, ક્યાં ક્યાં ડાયવર્ઝન આપવું તે માટે ડેપ્યુટી કલેક્ટર સીપી પટેલે પીડીડબ્લ્યુડીના અધિકારીઓ આરટીઓના અધિકારીઓ પોલીસ સાથે સ્થળ નિરીક્ષણ કર્યું હતું, જેમાં મુખ્ય ઓવરબ્રિજ, જૂનું ફાટક, બલીઠા ફાટક સહિતના સ્થળોએ સ્થળ નિરીક્ષણ કરી આગામી દિવસોમાં યોગ્ય નિર્ણય લેવામાં આવશે। જો કે મળતી માહિતી મુજબ નવો બનનાર બ્રિજ અંદાજે 140 કરોડના ખર્ચે બનનાર છે અને તે કામગીરી એકાદ વર્ષમાં પૂર્ણ કરવાની તંત્રની તૈયારી છે, જે માટે આગામી દિવસોમાં ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરાશે। તો ટ્રાફિકનું ભારણ હરવું કરવા જૂના ફાટકને ફરી ખોલવાની અને બલીટા બ્રિજ પાસે બીજું ડાયવર્ઝન આપવાનો વિચાર વિભાગો સાથે પરામર્શ બાદ નક્કી કરાયો છે, જે આવનારા દિવસોમાં બ્રિજની કામગીરી શરૂ કરાતા પહેલા જ અમલમાં મુકાશે।